नमस्ते वाला विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल एजुकेशन श्रेणी में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे आ डिजिटल एजुकेशन श्रेणी नी अंदर धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 4 मध्ययुगीन स्थापत्यों शहरों व्यापारी अने कारीगरों विषे आपणे माहिती मेळवानी छे। तो विद्यार्थी मित्रों, आपणे आगळना पाठ में पण आ पाठनी माहिती मेळवी हती। तो गया पीरियडनी अंदर गुप्त समय दरमियान केवा केवा स्थापत्य निर्माण थयुं हतुं, शिल्पकला विषे, स्थापत्य विषे, कोणार्कना सूर्यमंदिर विषे, मोढेरा सूर्यमंदिर विषे, सोमनाथ मंदिर विषे वगैरे विषे आपणे आगळना तासनी अंदर माहिती मेळवी हती। तो विद्यार्थी मित्रों, आजे आपणे अहींया આગળ આ પાઠની અંદર બીજા સ્થાપત્યો વિશે આપણે માહિતી મેળવવાની છે, જે જુદા જુદા સમયમાં જુદા જુદા શાસકોએ બંધાયેલી હતી। તો અહીંયા આપણે આજે શાના વિશે માહિતી મેળવવાની છે? તો સીધી સૈયદની જાળી વિશે। તો આ સીધી સૈયદની જાળી મિત્રો ક્યાં છે ખબર છે તમને? તમે ક્યાં રહો છો અત્યારે? અમદાવાદમાં રહો છો ને? હા, તો આ સીધી સૈયદની જાળી પણ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર। તો અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યમાં સીધી સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે। તો આ સીધી સૈયદની જાળી મુશફર બીજાના સૈનિક સીધી સૈયદ દ્વારા અમદાવાદની અંદર લાલ દરવાજા ખાતે એક મસ્જિદની દિવાલની અંદર નિર્મિત કરવામાં આવેલી છે। અને વિદ્યાર્થી મિત્રો, આ બારી પથ્થરમાંથી કોતરીને કરવામાં આવેલી છે। હવે આજે આપણે લોખંડમાંથી પણ જો આ બારી બનાવી હોય ને તો પણ ન બની શકે એવી આ પથ્થરમાંથી કોતરીને બનાવેલી છે। એટલે એનો અર્થ એ સમયે કારીગરોની કેટલી અદ્ભુત શક્તિ હશે એમને નિર્માણ કરવાની, કે પથ્થરોમાંથી પણ એ આવી અદ્ભુત નમૂનાઓ બનાવી શકે છે જે આજના કારીગરો બનાવી શકે એમ નથી, એમ કે અને છતાં બનાવે તો એને સરખામણીમાં આવી શકે નહીં। તો તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરી, એટલે કે જે મસ્જિદ છે લાલ દરવાજા, એનો જે પાછળનો ભાગ છે દિવાલનો, એમાં બે બારીઓ ગોઠવેલી છે। એમાં અત્યંત બારી કોતરણી પથ્થરમાં નકશી કરી તૈયાર કરવામાં આવે છે, તે વિશ્વ સ્થાપત્યકલાના નમૂનાઓ પણ ગણાય છે। તો એમાં બે બારીઓ છે, એમાં એક બારીમાં ભાતો છે, ભાત ચિત્રો, એટલે કે આપણે જે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આવા બધા, અને એકમાં છે ઝાડની ડાળીઓ આકારની બારીઓ છે, જે જો વિદ્યાર્થી મિત્રો આ સીધી સૈયદની જાળી છે એમાં તમને એક જ જાળીનું ચિત્ર બને, જે છોડની ડાળીઓની આકારની કોતરણી કરવાની, જુઓ કેવી છે ને અદ્ભુત, ચિત્રમાં તમને આટલું અદ્ભુત રહે, ક્યારેક તમે જાઓ લાલ દરવાજા તો આ બારીનું તમે નિરીક્ષણ કરજો, એ મસ્જિદમાં જ આવેલી છે એમ કે, બરાબર? તો જો આ પથ્થરમાંથી આ ઝાડની ડાળીનો આકાર આખો આપ્યો, અને બીજી જે આકૃતિ છે બીજી બારી એમાં ભાત આકારો આપવામાં આવેલા છે, ચોરસ, લંબચોરસ એવા આકારોમાં એ કોતરણી કરવામાં આવેલી છે। એટલા માટે આપણને અદ્ભુત અને નયનરમ્ય લાગે છે જે પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલી છે, જે કદાચ આજે કોતરીને બનાવી શક્ય નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો તમે જ્યારે પણ લાલ દરવાજા જાઓ તો આ જાળીને જોવા માટે જજો। તો આ તો આપણે સૈયદ સીધી સૈયદની જાળી, હવે બીજું છે અમદાવાદમાં આવેલું, આપણે આ હાલના સમયને તમે ફરવા પણ માટે જાઓ છો, કાંકરિયા તળાવ જાઓ છો ને, હા, તો એ કોણે બંધાયેલ છે? તો અમદાવાદના સુલતાન કુતુબ શાહે એને હોજો કુતુબ નામનું એક સરોવર બનાવ્યું હતું, એટલે એના નામ ઉપરથી હોજે કુતુબ, જે આજે આપણે એને પછી શું નામ આપવામાં આવ્યું છે? કાંકરિયા તળાવ, જેને આપણે આજે કાંકરિયા તળાવ તરીકે વિખ્યાત છે, અને આજે એક પ્રવાસન સ્થળ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ સરોવરની વચ્ચે એક બગીચો છે જેને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે, કોઈ પણ શહેર હોય તો દરેક શહેરમાં આથી જો વચ્ચે એક સરોવરની રચના કરવામાં આવે છે,
એ કદાચ એને શુભ માનવામાં આવતું છે. એટલે દરેક નગરોની રચના પહેલાં તળાવની રચના કરવામાં, જો ગામડામાં પણ જાઓ તો ગામડામાં પણ જો દરેક ગામમાં એક તળાવ હોય કે જેથી કંઈ પાણીનો સમસ્યા હલ કરી શકાય, એટલા માટે પહેલાંના સમયમાં આવા સરોવરની રચનાઓ કરવામાં આવતી. તો અમદાવાદની અંદર પણ આ એક હોજે કુતુબ, જે અત્યારે આપણે કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ, એની વચ્ચે એક બગીચો બનાવવામાં આવ્યો છે જેને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પાલીતાણા. તો પાલીતાણામાં જૈન મંદિર કોને બનાવડાવ્યા હતા? તો પાલીતાણા આપણે ભાવનગરથી આગળ જઈએ તો ત્યાં પાલીતાણા નામનું જે સ્થળ છે, જે શેત્રુંજય ડુંગર કહેવાય છે. પાલીતાણામાં કયો ડુંગર આવેલો છે? શેત્રુંજય ડુંગર, જેને શત્રુંજય ડુંગર પણ કહેવામાં આવે છે. તે આ ડુંગર ઉપર જૈન મુનિ, જે પાદલિપ્ત સૂર્ય નામના જે જૈન મુનિ હતા, એણે આ પાલીતાણાના શત્રુંજય ડુંગર પર જૈન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. હવે આ જે પાલીતાણામાં જે ડુંગર ઉપર જૈન મંદિર જે નિર્માણ કરાવ્યું, એમાં જુદા જુદા રાજ્યોએ પણ ફાળો આપેલો છે, જેમાં હેમચંદ્રાચાર્ય, મૂળરાજ સોલંકી, કુમારપાળ વગેરે જેવા રાજ્યોએ પણ એમાં પોતાનો સહકાર આપેલો છે. હવે વિચારો કે આખો ડુંગર આરસપાળના પથ્થરોથી બનાવેલો છે અને આખા મંદિરો પણ મોટા મોટા પથ્થરોથી નિર્મિત કરાવેલા છે. તમે એનું જો તમે ઉપર જાઓ તો આખું ઉપરથી કદાચ હેલિકોપ્ટર કે વિમાન દ્વારા જો તમે એનું નિરીક્ષણ કરો તો તમને આખો ડુંગર જાણે કે સફેદ હોય એવું તમને દ્રશ્ય ત્યાં જોવા મળે છે. અદ્ભુત નયનરમ્ય સુંદરતા આપણને જોવા મળે છે. વળી એ પણ કલા કારીગરો અને એ સમય માનવશક્તિનો પણ ત્યાં પરિચય થાય છે. કેમ કે જે આ પથ્થરો છે જે ડુંગર ઉપર એ સમયે કોઈ વિજ્ઞાન ટેકનો વિકાસ થયો ન હતો કે કોઈ સાધનનો ઉપયોગ નહોતો, છતાં પણ આવડા મોટા મોટા પથ્થરો માનવશક્તિ દ્વારા છેક પહાડ ઉપર લઈ જવામાં આવ્યા, એ પણ એક અદ્ભુત શક્તિના દર્શન થાય છે. અને એની કોતરણી અને મંદિરોને જોતાં જ આપણે ઘણો બધો આત્માને આમ શાંતિ મળે છે અને આનંદ પણ મળે છે. એટલું અદ્ભુત અહીંયા મંદિરો બનાવવામાં આવ્યા છે. અને સૌથી વધારે મંદિરો લગભગ આ જૈન દેરાસરમાં આવેલા છે. એટલે કે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવા પાવાપુર અને પાલીતાણાના સ્થળો છે. અહીં 24મા તીર્થકર, એટલે કે 24 તીર્થ અહીં બિરાજમાન છે. એટલે અહીંયા પહેલાં જે જૈનોના જે 24 તીર્થ કહે એમાં પહેલાં જે તીર્થ કહેવાય કહેવાના આદિનાથ, તો એ આદિનાથ અહીંયા બિરાજમાન છે. અને એના પછી 24 તીર્થમાં આ મંદિર ઉપર બિરાજમાન છે. આ પહાડ ઉપર પાવાપુરી અને સમેત શિખર જેમ જ પાલીતાણા મહાન તીર્થધામ છે. એટલે કે વર્ષમાં એક વખત જૈનો, સમગ્ર ભારતના જૈનો આ પાલીતાણા દર્શને જાય છે. એમ આપણે પણ કોઈ કુળદેવી હોય તો એના મંદિરે આપણે દર્શન કરવા જઈએ, એમ અહીંયા આ લોકો પણ વર્ષમાં એક વખત તો ફરજિયાત જાય જ છે. તો આપણે જૈનો વિશે તો આપણે ઘણું બધું પરિચિત છીએ. ઘણીવાર રસ્તાઓમાં પણ આપણે સફેદ કપડાં પહેરેલા અને મોઢે કપડું બાંધીને જતા હોય એવા મુનિઓ પણ આપણે જોયેલા છે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી આપણે પાળિયા, તો પાળિયા વિશે પણ તમે કદાચ જાણતા હશો જો તમે ગામડાઓમાંથી આવતા હશો તો. ગામડાઓમાં પણ આવા પાળિયા બનાવવામાં આવેલા હોય છે. તો ગુજરાતમાં એક વિશેષ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. તો આ જે પાળિયા એટલે પથ્થર, કારણ કે પહેલાંના સમયમાં કોઈ કલાકાર કે એવો કોઈ હતું ને, એટલે પથ્થરમાંથી માનવ આકૃતિ રચના કરી અને એને ગામના પાત્રે અથવા તો જ્યાં યુદ્ધ સ્થળે મૃત્યુ પામ્યો હોય ત્યાં એને બનાવવામાં આવતા હતા. અને આ પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલી, કે કોઈ વીર પુરુષ લડતા અથવા કોઈ ગામની રક્ષા માટે લડીને મૃત્યુ પામ્યું હતું એવી બહાદુરીના યશ ગાથા ગાતા આ પથ્થરો આજે પણ ગામડાઓની અંદર કે શહેરોની આપણે જોવા મળે છે. તો એ પાળિયાની રચના ક્યાં કરવામાં આવે છે? તો મોટેભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેઓ જ્યાં મૃત્યુ પામ્યા હોય તે સ્થળે બાંધવામાં આવે છે. એમ કે આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં, જેમ આપણે પણ માત્ર કોઈ દાદા દાદી મૃત્યુ પામ્યા હોય તેમની જ્યારે તિથિ આવે ત્યારે આપણે જે એની વિધિ જે પણ તારીખ આવે ત્યાં આપણે ઉજવતા હોઈએ છીએ, અથવા કોઈ દાન દક્ષિણ એવું આપતા હોય છે, બરાબર ને? શ્રાદ્ધ આવે, શ્રાદ્ધ મહિનો ત્યારે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ, બરાબર ને? એમ અહીંયા પણ આ પાળિયાઓની
એ જ્યારે પણ તિથિ આવે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને પાળ્યા પર સિંદૂર લગાવવામાં આવે છે, બરાબર, અને ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે એમ કે. તો ગુજરાતમાં પાળ્યાના શ્રેષ્ઠ ઉદાહરણો ક્યાં આવેલા છે કે તો જામનગર પાસે ભૂચર મોરીનો સુરજ કુંવરબાનો પાળ્યો, અને બીજો છે સોમનાથ મંદિર પાસે હમીરાજી ગોહિલ પાળ્યાનો સમય, એટલે કે આ બે પાળ્યા વિશ્વ પ્રસિદ્ધ છે, એમ શ્રેષ્ઠ નમૂનાઓ છે. હવે પાળ્યા કોને કહેવાય? તો જે ગામની ગામ કે દેશની રક્ષા કરતા પોતાનું બલિદાન આપ્યું હોય તેની યાદમાં જે પથ્થરમાંથી માનવ આકૃતિ કોતરી અને જે પથ્થરો ગામને પાદરે અથવા યુદ્ધ સ્થળે જ્યાં મૃત્યુ પામ્યો હોય ત્યાં મૂકવામાં આવે તેને પાળ્યા કહેવામાં આવે છે. તો આજે પણ તમે વિદ્યાર્થી મિત્રો ક્યારેક ગામ અત્યારે ગામડામાં તમને ખાસ આ જોવા મળતા હોય છે તો ગામમાં પ્રવેશતા જ ગામના પાદરે આવા પથ્થરમાંથી કોતરેલા મોટા મોટા પથ્થરો તમને જોવા મળતા હશે જેને આપણે પાળ્યા કહીએ છીએ. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી પાળ્યા એટલે શું? ફરીવાર, પાળ્યા એટલે ગામ કે શહેર કે દેશની રક્ષા ખાતર પોતાનું બલિદાન આપનારની યાદમાં પથ્થરમાં માનવ આકૃતિ કોતરી અને જે મૂકવામાં આવે છે ગામના પાદરે અથવા ઉદ્ધ સ્થળે જ્યાં મૃત્યુ પામે હોય તેને આપણે શું કહીએ છીએ? પાળ્યા કહીએ છીએ. હવે આપણે જોઈએ ચિત્રકલા. તો તમે ચિત્રકલાનો અભ્યાસ કરો છો ને, તમારા દફતરમાં પણ ચિત્રકલા હશે, બરાબર ને? તો બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોઈએ, એટલે કે જ્યારે મુઘલ સામ્રાજ્ય હતું એટલે કે બાબરના સમયથી આ ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. તો ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી અને હમઝાનામાં વિશેષ ગ્રંથો હતા. એટલે ચિત્રકલામાં કયા વિશેષ ગ્રંથો હતા? તો ગુલશન ચિત્રાવલી અને બીજું જો હમઝાનામાં વિશેષ ગ્રંથો હતા. તો આ બે વિશેષ ગ્રંથો હતા. આરકા રીજા નામના મહાન ચિત્રકારના નેતૃત્વે આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરાઈ. તો તમારો પ્રશ્ન પણ પૂછાય કે કયા ચિત્રકારના નેતૃત્વે આગ્રામાં એક ચિત્રકલાની સ્થાપના કરવામાં આવી? તો આરકા રીજા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની શરૂઆત કરવામાં આવી હતી. આ સમયના ચિત્રકારો પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પના ચિત્રોમાં વિશિષ્ટ રીતે આલેખાયેલા છે. એટલે કે એ સમયમાં જે ચિત્રકારો મોટાભાગે કયા શાના દોરતા હતા? તો પશુ પક્ષી અને ફૂલોના ચિત્રો એ વધારે જોવા મળતા હતા. અકબરના સમયથી સભી ચિત્રોની શરૂઆત થઈ. એટલે કે અકબરના સમયમાં કયા ચિત્રોની શરૂઆત થઈ? સભી ચિત્રોની. તો જહાગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના પણ ચિત્રો પણ બનાવવામાં આવ્યા, કારણ કે જહાગીર ચિત્રકલાનો શોખીન હતો એટલે એને તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવડાવ્યા. મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટા શૈલીની સુવિખ્યાત હતી. તો ચિત્રકલાની જે શરૂઆત એટલે કે શું કઈ શૈલીઓ સુવિખ્યાત હતી? તો મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી. તો ગુજરાતી શૈલી તળપદી, સાદી અને કરસા પ્રસંગને વિશેષતાથી રજૂ કરતી અને લોકજીવનમાં ધબકાર ઝીલતી સજીવ કલા હતી. તો જે ગુજરાતી શૈલી હતી એ તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશેષતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી. હવે આપણે સંગીતની વાત કરીએ. તો સંગીત તો બધાને પ્રિય જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તો એના વિશે આપણે માહિતી. તો સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પણ પ્રારંભ થયેલ. ભારતીય સંગીતની સાથે શાનો વિકાસ થયો? તો ઇસ્લામિક સૂફી સંગીતનો પણ શરૂઆત થઈ. તો સંગીત ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની શોધ કરી. તમે કવાલી કદાચ સાંભળીએ છીએ, સાંભળે ને, બે સામ સામે ગાતા હોય, તબલાનું વાગતું હોય, બરાબર ને? તો કવાલીની શોધ કોણે કરી હતી? તો અમીર ખુસરોએ. અને ધ્રુવપદને ખ્યાલ પદ્ધતિ દાખલ કરી. ધ્રુવપદને શું દાખલ કર્યું? ખ્યાલ પદ્ધતિ દાખલ કરી. તો દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતના હરિપાલદેવે સંગીત સુધારક નામના ગ્રંથો લખ્યા. તમને પ્રશ્ન પણ પૂછ્યા, દેવગીરીના સારંગદેવે કયો ગ્રંથ લખ્યો? તો સંગીત રત્નાકર. અને ગુજરાતમાં હરિપાલદેવે સંગીત સુધારક. અથવા બીજી રીતે પણ પૂછાય કે સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો? તો દેવગીરીના સારંગદેવે. અને બીજી સંગીત સુધારક નામનો ગ્રંથ કોણે લખ્યો? તો ગુજરાતમાં હરિપાલદેવે. તો અકબરના સમયના તાનસેન પણ શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલા સૌથી મહાન કલાકાર. તો
તો અકબરના જે નવરત્નો હતા એમાં જે તાનસેન હતો એ શાસ્ત્રીય સંગીતનો શોખીન હતો, એમ કે એ પણ જાણકાર હતો. હવે જે સાહિત્યનો વિકાસ જોઈએ આપણે, તો મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરી નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું. એટલે કે મધ્યયુગમાં ઘણા બધા જે સાહિત્યકારો હતા એને જુદા જુદા વિષયોમાં જ્ઞાન પ્રાપ્ત કરી અભ્યાસ કરીને જુદા જુદા ગ્રંથોનું નિર્માણ કર્યું. તો અહીંયા એની કેટલીક માહિતી આપણને આપી છે કે અહીંયા આપણને ગ્રંથો આપ્યા છે અને સામે એના રચયિતા આપ્યા છે. તમને જોડકામાં પણ આ પૂછાઈ શકે છે, બરાબર. તો પહેલાં આપણે જોઈએ ગ્રંથ અને અહીંયા રચયિતા. તો શ્રી હેમ શબ્દાનુસાર નામનો ગ્રંથ કોણે લખ્યો? હેમચંદ્રાચાર્યએ. ગીત ગોવિંદમ તો જયદેવ, હિતોપદેશ તો નારાયણ, પંડિત નારાયણ, સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી તો ભાસ્કરાચાર્ય, પૃથ્વીરાજ રાસો તો ચંદવરદાય, તુગલકનામા અને તારીખે દિલ્હી તો અમીર ખુસરોએ, કિતાબુલ હિંદ રહેલા તો ઇબ્ન બતુતા, કાનડદે પ તો પદ્માવત મોહમ્મદ જાયસી, ભાઈ ભાષ્ય રામાનુજાચાર્ય, કાવ્ય પ્રકાશ મમ્મટ, મનોસ ઉલ્લાસ સોમેશ્વર, હિતાબુલ હિંદ અલબરુની. તો ફરીવાર આપણે રિવિઝન કરીએ. શ્રી હેમ શબ્દાનુસાર કોણે રચના કરી? હેમચંદ્રાચાર્ય. ગીત ગોવિંદમ જયદેવ, હિતોપદેશ નારાયણ, સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ભાસ્કરાચાર્ય, પૃથ્વીરાજ રાસો ચંદવરદાય, તુગલકનામા અને તારીખે દિલ્હી અમીર ખુસરો, કિતાબુલ હિંદે રહેલા ઇબ્ન બતુતા, કાનડદે પ્રબંધ પદ્મનાથ, પદ્માવત તો મોહમ્મદ જાયસી, ભાષ્ય તો રામાનુજાચાર્ય, કાવ્ય પ્રકાશ તો મમ્મટ, મનોલ્લાસ સોમેશ્વર, હિતાબુલ હિંદ અલબરુની. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, કારણ કે તમારા ખાલી જગ્યા વિકલ્પો જોડકાની અંદર આ બધું પૂછાય, બરાબર. તો આ ગ્રંથ છે ને એના રચયિતાઓ છે, તો ખાસ આ યાદ રાખજો, બરાબર. હવે આપણે લોકનૃત્યો અને હસ્તકલા વિશે માહિતી મેળવીએ. તો ગુજરાત તેની લોકસંસ્કૃતિ લોકનૃત્યો તથા ભરત ગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત. પ્રશ્ન પણ પૂછાય કે ગુજરાત શાના માટે વિશ્વમાં વિખ્યાત છે? તો લોકસંસ્કૃતિ લોકનૃત્યો તથા ભરત ગૂંથણ અને હસ્તકલા કારીગરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. એમાં ભવાઈ નાટક જેવા પ્રકારના પણ સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઈઠ ઠાકરને ફાળે જાય છે. એટલે ભવાઈનું લેખન અને ભજવવાનું કાર્ય કોણ કર્યું, એટલે કોના મહત્ત્વનો ફાળો આપ્યો હતો? તો અસાઈઠ ઠાકરે. તો ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે, જેને હુડો કહેવામાં. તો હુડો એટલે આમ પુરુષો, મોટા પુરુષો આમાં ભાગ લેતા હોય છે અને જે ઊંચા કૂદકા મારી અને ગાતા, કદાચ તમે આપણે જોયા પણ હશે, બરાબર. તો જે ભરત ગૂંથણની વાત કહીએ તો આપણે કચ્છનું ભરતકામ છે, હાથ કલા કારીગરીનું છે, બરાબર, એ જાણીતા છે. પાટણના પટોળા છે, બરાબર, એ પટોળો એટલે ખાસ પ્રકારની સાડી છે જે પ્રખ્યાત છે. એમ કે તો અહીંયા આપણે અહીંયા ગુજરાતના બીજા આપણે ગરબા, તો ગરબા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, બરાબર ને. તો આજે ગરબા છે જે ગુજરાતના આપણે પ્રખ્યાત છે, વિશ્વની ને પણ રાસ ગરબા માટે ખૂબ ગુજરાત જાણીતું છે. કદાચ તારક મહેતા ઉલટા ચશ્માઓ પણ તમે વારંવાર ગરબા વિશે સાંભળતા હો છો, બરાબર ને. તો આ ગરબા છે. તો ભવાઈ પહેલાં સમય શું હતું કે જે આપણે મનોરંજન માટે કોઈ સાધનો ન હતા તો એ સમયે આવા ભવાઈઓ ભજવવામાં આવતી હતી. અત્યારે પણ હાલના ગામડાઓમાં જઈએ તો ત્યાં આવા નાટકોને એવું ભવાઈઓને એવું ભજવવામાં આવતું હોય છે. તો તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો પણ ગુજરાતમાં આવે છે. તો તે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે અને એમાં બધા રંગબેરંગી કપડાઓ, છત્રીઓ ને બધું લઈને આવતા હોય છે, જે જોવાની ખૂબ મજા આવતી હોય છે. અહીંયા પ્રાણીઓને પણ હરાજી થતી હોય છે, બરાબર. તો આવું ઘણું બધું ત્યાં આપણે જોવા મળે. આપણા મેળાઓ આપણા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ ભરાય છે. તરણેતરમાં ભવનાથનો મેળો, બરાબર, અંબાજીનો મેળો,
તો આવા ઘણા બધા ગુજરાતની અંદર મેળા ભરાતા હોય છે. એમાં તરણેતરનો મેળો એ વિશ્વ પ્રસિદ્ધ મેળો છે અને એમાં હુડો રાસ રમવા લોકો દેશ વિદેશથી પણ આવતા હોય છે. તો ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્ત્વના છે. આપણે જાણીએ છીએ નવ દિવસનો ઉત્સવ, આપણે નવ દિવસ ગરબા ગાઈએ છીએ, બરાબર ને? એનાથી બધા આપણે પરિચિત છીએ. ઘરે પરથી ઉતરી આવેલ જે ગરબો શક્તિ આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે, તો એટલે આપણી ભાવનાઓ પણ ભક્તિ સાથે જોડાયેલી છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો. કોના સમયમાં ગરબીનો વિકાસ થયો? તો દયારામ. સ્ત્રીઓએ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા, ગરબી અને રાસ દ્વારા ઉત્સવો ઉજવે છે. ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે. તો કયા પ્રદેશમાં શું વખણાય છે? તો જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, જ્યારે પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી સાડી, તો આવું ગુજરાતની અંદર ઘણા બધા સ્થળો છે જ્યાંનું પ્રખ્યાત હોય છે. એમ જેવા ભારતના પણ ઘણા બધા એવા સ્થળો. તો કચ્છના બન્ની અને ખદી વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા થયેલ ભરત ગૂંથણની વિશ્વમાં માંગ છે. એટલે કે કયા વિસ્તારની ભરત ગૂંથણ પ્રખ્યાત છે? તો કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા, એટલે કે સ્ત્રીઓ દ્વારા હાથથી વણાટ કરી અને એક ભરત ગૂંથણ કરી જે તૈયાર કરવામાં આવે છે, જે વિશ્વભરમાં એની માંગ છે આજે. એ જ રીતે ગુજરાતમાં પાટણમાં બનતા પટોળા છેક 11મી થી 12મી જે વિશેષ વણાટકાર સાથે સંકળાયેલ પટોળા વિશ્વમાં પ્રખ્યાત છે. હવે પટોળું એટલે શું? તો પટોળું એટલે સાડીની અંદર ખાસ કારીગરો દ્વારા હાથથી ભાત ચિત્રો જે બનાવવામાં આવે છે અને જે ગૂંથી અને જે સાડી તૈયાર કરવામાં આવે છે એને પટોળું કહેવાય. એને લગભગ આ પટોળું તૈયાર કરતાં લગભગ 15 કે 20 દિવસ જેવો સમય થતો હોય છે. એટલે પટોળા મોંઘાય છે. એટલા માટે જો આપણે આગળ પણ પેલું ગીત પણ માં કે મારી હાટું પાટણથી પટોળા લાવજો, કે મારી હાટું પાટણથી પટોળા મોકલાવજો. તો આવા ગીતોની રચના પણ આપણે સાહિત્યમાં પણ પટોળાની પટોળા વિશે ઘણી બધી માહિતી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક ખાસ પ્રકારની સાડી છે, કાપડ ઉપર આવું હાથથી ભરત ગૂંથણ કરી નાખી તૈયાર કરવામાં આવે છે, જેને આપણે પાટણનું પટોળું કહીએ છીએ. સ્ત્રીઓ આપણે સાડીઓમાં ઘણા બધા પ્રકાર આવે છે, બાંધણી, પટોળું, બરાબર ને? તો આ એક બાંધણી એક સાડી છે, જેમાં ખાસ કારીગરો દ્વારા હાથ ગૂંથણથી આ બનાવવામાં આવતું હોય છે, એટલા માટે એને પ્રખ્યાત છે. જોકે હવે આ કારીગરો ખૂબ ઓછા થઈ ગયા છે, કારણ કે સાડી પણ મોંઘી પડે છે, એની ગૂંથણી કરવામાં પણ સમય જાય છે, વળે એની કિંમત પણ ઘણી બધી મોંઘી થતી જાય, એટલે કોઈ ખરીદવા માટે તૈયાર નથી એમ કે. હવે વિચારીએ તો આપણે આગળનો મુદ્દો જોઈશું, શહેરીકરણ. તો આ સમયમાં શહેરોના પુનરુત્થાન અને વિકાસ નહોતો. એટલે કે આ જે સમયગાળો છે એનો હતો શહેરોના પુનરુત્થાન અને વિકાસનો હતો. એમાં ખાસ કરીને ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરો, એટલે કે જે જૂના શહેરો હતા એના સ્થાને શું કરવામાં આવ્યું? નવીન શહેરો વિકસાવવામાં આવી. તો આપણે આગળના પાઠમાં પણ કયા કયા શહેરો રાજાઓ એમ કે કયા નવા નગરો વસાવ્યા, તો અજયરાજે અજયરાજ સાકંબરીએ અજયમેર નામનું નગર વસાવ્યું, પછી વનરાજ ચાવડાએ અણહીલવાડ પાટણ નામનું નગર વસાવ્યું. તો આ બધા ઘણા બધા જે નવા નગરો રચના થઈ, અમદાવાદ અહમદ શાહે વસાવ્યું. તો આવા એ સમયે ઘણા બધા નવા શહેરોનો વિકાસ થયો. ગુજરાતમાં અણહીલવાડ, પાટણ, ચાપણેર, અમદાવાદ, સુરત, ખંભાતના સવિશેષ શહેરોનો વિકાસ થયો. શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા, કારણ કે જોઈએ છે કે દિલ્હીની આજુબાજુમાં ઘણા બધા નવા શહેરોનો વિકાસ થયો. રાજપૂત કાળથી મુઘલ કાળ સુધી વિકસિત થઈ ગયું. જહાંગીર અને શાહજહાં સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું પણ મોટું મથક બન્યું. એટલે કે દિલ્હી કોના સમયમાં મોટું વેપાર વાણિજ્યનું મુખ્ય મથક બન્યું? તો જહાંગીર અને શાહજહાંના સમયમાં. તો બીજી રીતે પણ કહે કે જહાંગીર અને શાહજહાંના સમયમાં કયું શહેર વેપાર વાણિજ્યનું મોટું મથક બન્યું? તો દિલ્હી. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી તેને વિશાળ બનાવ્યું. તો શાહજહાંએ જે લાલ કિલ્લો બંધાવ્યો, જે આપણે આગળના પ્રકરણમાં પણ જોયું, આગળ પહેલા તાસમાં, કે શાહજહાંએ લાલ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, મોતી મસ્જિદ, રંગ મહેલ, હયાત બાગ વગેરે જેવો મોટો વિશાળ ઇમારતોની રચના કરી અને મોટો વિશાળ લાલ કિલ્લો બનાવ્યો હતો. આ સમયના લાહોર, જૌનપુર અને ઢાકાના વેપારી માર્ગ પર આવતા હોવાથી ત્યાંના શહેરો તરીકે વિકાસ થયો.
देखिए लाहौर, जौनपुर, ढाका आज मोटा मोटा शहरों से ये क्या आता था, व्यापारी मार्ग पर आता था और एना कारण एनो विकास थयो। तो वे शीख धर्म ने कारण अमृतसर पण एक अगत्यनु शहरनु केन्द्र बन्यु, कारण सुवर्ण मंदिर आवे छे ने बराबर, त्यां एना कारणे पण एनो विकास थयो। जे दक्षिण भारत में देवगिरी जे दौलताबाद उत्तर अने दक्षिण जोड़तु समृद्ध शहरी केन्द्र बन्यु, जयरे मराठा साम्राज्य में पुणे, सतारा, ग्वालियर अने वडोदरा जेवा शहरनो विकास थयो हतो। तो वड़ी यूरोपियन कंपनीओना आगमन ने कारण दीव, दमण, गोवा, मुंबई, मद्रास, पुंडेचेरी, कांची, चंद्रनगर, सूरत जेवा मोटा शहरों विकास थयो। तो जे यूरोपियन कंपनीओ भारत में आया पछी कया कया शहरों विकास थयो, तो दीव, दमण, गोवा, मुंबई, मद्रास, पौंडेचेरी, कोची, चंद्रनगर, सूरत जेवा शहरों विकास थयो। तो विजयनगरनी राजधानी हम्पी हतुं, विजयनगरनी राजधानी कई थी, हम्पी। हम्पी में आएला विदेशी मुसाफर हम्पीना विशिष्ट हुनर उद्योगी ने माहिती आपे छे, एटले के हम्पी में जे विदेशी मुसाफर आया ए विदेशी मुसाफरोए हम्पीना विशिष्ट हुनर उद्योगी विषे माहिती आपी। एमां विजयनगर थी सुतराव कापड़, रेशमी कापड़ अने मसाला सहित चीजवस्तु यूरोप सुधी पहुंचे, एटले के विजयनगर थी जे एटले के भारतनी कई कई वस्तु यूरोप में निकास थी एवो पण प्रश्न पूछाय, तो सुतराव कापड़, रेशमी कापड़, मसाला जी चीजवस्तुओं विजयनगर थी यूरोप सुधी जती थी। हम्पी में त्रण प्रकारना सुवर्ण सिक्काओ मळी आव्या छे, एटले के एनो मतलब एवो छे के जे बीजा देशना जे चलनी सिक्काओ जे अहींथी मळी आव्या छे, के ए समये हम्पी हुनर उद्योग अने व्यापार वाणिज्यनुं मोटुं केन्द्र हशे, कारण के सुवर्ण सिक्का मळ्या एटले सिक्काना आधारे पण साबित थाय के समय व्यापार वाणिज्यनो सारो विकास थयो हशे। गुजरातना भरूच अने खंभात बंदर पछी खास करीने 16મી સદીમાં સુરત ભારતનું મહત્ત્વનું વેપાર કેન્દ્ર રહ્યું, એટલે જે પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો એમાં બે બંદર હતા, ભરૂચ અને ખંભાત, પણ 16મી સદીમાં સુરત એ વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યું। એમાં વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વે સોદાગરો સુરતમાં રહેતા હતા, કે સુરતમાં કયા મોટા વેપારી હતા, તો વીરજી વોરા અને ગોપી મલિક આ વિશ્વ વિખ્યાત સોદાગરો એમ કે સુરતમાં રહેતા અને વિદેશ વેપાર કરતા। તો સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાવ કાપડ અને જહાજ બનાવવાનો ઉદ્યોગ વિકાસ થયો, સુરતમાં 17મી સદીમાં કયા કયા ઉદ્યોગ વિકસ્યા, તો મસલિન, સુતરાવ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગ વિકસ્યા। જરી ભરત કાપડનો ઉદ્યોગ એ વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરત થયો, એટલે કે જરી ભરતકામ જે કાપડ પર થાય ને એ સુરતમાં એનો વિકાસ થયો હતો। સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપીય વેપારીઓ અનેક વેપારી સંસ્થાઓને જોવા મળે છે, એટલે કે સુરત એ શું હતું, આંતરરાષ્ટ્રીય બંદર હતું, આથી ભારત અને યુરોપીય વેપારીઓના અહીંયા મુખ્ય મથકો હતા, સંસ્થાઓ હતી। સુરતમાં મરી મસાલા, સુતરાવ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ મળી આવ્યા છે, એટલે કે અહીંયા મરી મસાલા, સુતરાવ અને રેશમી કાપડ અને ગળીના મોટા ગોદામોને, એટલે કે ગોદામો એટલે માલને સંગ્રહી રાખવાની જગ્યા એને આપણે ગોદામ કહીએ છીએ, તો એ પણ મળી આવ્યા છે। તો સુરતમાં ચાલતા ઉદ્યોગને કારણે અને દેશ વિદેશમાં વેપારને કારણે અહીં હુનર ઉદ્યોગનો વિકાસ સારો જોવા મળે છે। અહીં ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગ, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો પણ વ્યાપક વિકાસ છે। તો સુરતમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે, તો ગોદામોનો ઉદ્યોગ, પેકિંગ ઉદ્યોગ, વહાણ બાંધવાનો ઉદ્યોગ, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો પણ વિકાસ થયો। તો આમ અત્યાર હાલના સમયમાં પણ આપણે જોઈએ કે સુરત એક હીરા વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનું ગૃહ કાર્ય છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, બરાબર। તો 5 પ્રશ્નો છે અને પાઠનું સ્વાધ્યાય પણ પૂર્ણ કરવાનું છે। તો વિદ્યાર્થીઓ, પહેલો પ્રશ્ન છે, પાલિતાણામાં જૈન મંદિર કોણે નિર્મિત કરાવ્યું હતું, કોણે બંધાવ્યું હતું? તો પાલિતાણામાં જૈન મંદિર પદ્મલિપ્તસુરી નામના જૈન મુનિએ પાલિતાણાના ક્ષેત્રિય ડુંગર પર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અથવા નિર્મિત કરાવ્યું હતું। બીજો પ્રશ્ન છે,
અમદાવાદમાં હૌજે કુતુબ નામનું સરોવર કોણે નિર્મિત કરાવ્યું હતું? તો અમદાવાદના સુલતાન કુતુબ શાહે હૌજે કુતુબ નામનું સરોવર નિર્મિત કરાવ્યું હતું. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણો જણાવો. તો ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણો જણાવો. તો ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણો, જામનગર પાસે ભૂચર મોરીનો સુરજ કુંવરબાનો પાળ્યો, અને બીજો છે સોમનાથના મંદિર પાસે હરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન, ચિત્રકલા પર કયા વિશિષ્ટ ગ્રંથો છે? તો ચિત્રકલા પર બે ગ્રંથોનું નિર્માણ થયું છે, એક ગુલશન ચિત્રાવલી અને બીજું છે હમ્જનામા. આ બે વિશિષ્ટ ગ્રંથોનું રચના થઈ હતી. તો કોના સમયમાં પાંચમો પ્રશ્ન, કોના સમયમાં સભી ચિત્રોની શરૂઆત થઈ હતી? તો અકબરના સમયમાં સભી ચિત્રોનું શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા આપણે સ્વાધ્યાય પણ પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે જુઓ જ છો બધા, બરાબર ને? તો તમને પસંદ પણ આવતા હશે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો, જેથી કરી તમને બધા જ વિડીયો મળતા રહે. ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે.